बनासकांठा जिलाना धानेरा तालुकाना विविध गामों में रक्तदाननुं महत्व वध्युं छे। 72मा गणतंत्र दिवसनी उजवणीना प्रसंगे धानेरा तालुकाना छिंदीवाड़ी गामना युवानोए बीजीवार गाममां रक्तदान शिबिरनुं आयोजन कर्युं हतुं। छिंदीवाड़ी गामनी प्राथमिक शाळाना आचार्य कीर्तिभाई चौधरी द्वारा गामना युवानो रक्तदान माटे प्रेरित थाय तेने लई गामना राष्ट्रीय तहेवार उपर रक्तदान शिबिरनुं आयोजन कर्युं छे। પોતે આજ દિન સુધી 65 વાર રક્તદાન કરી લોકોના જીવ બચાવ્યા છે। ધાનેરા તાલુકામાં સગર્ભા માતાને બાળકના જન્મ ઉપર લોહીની ઉણપ હોવાના કારણે રક્તની જરૂર વધારે પડતી હોય છે। અકસ્માત સહિત કેન્સરના દર્દીઓને રોજ રક્તની જરૂર પડતી હોય છે। ધાનેરા ખાતે શરૂ થયેલી વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક દ્વારા ગામડા સુધી પહોંચી રક્તવીરો રક્તદાન કરે તેને લઈ લોકોમાં જાગૃતિ લાવી રહ્યા છે। છિંદીવાડી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બ્લડ બેંકના સહયોગથી 40 જેટલા રક્તદાતાએ રક્તદાન કર્યું હતું। આજ રોજ છિંદીવાડી પ્રાથમિક શાળાની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જે અગાઉ અમે 15 ઓગસ્ટ સ્વાતંત્ર દિન નિમિત્તે પણ બ્લડ કેમ્પનું આયોજન કરેલું, જે યુવાનોના સહયોગથી કરેલું, અને આ વખતે પણ યુવાનોના સહયોગથી પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ અમે આ મહામારીની અંદર ફરી રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। જેથી રક્તદાન એ મહાદાન છે। રક્તદાનથી માણસનું એક માણસ આપણે રક્તદાન કરવાથી એમ લાગે કે આપણે શું કરી શકીએ, કંઈ નહીં, એક કશું કોઈ કહેવા જેવું નથી, પણ સતોય આપણે એમ વિચારીએ કે આપણા થકી એક માણસની જિંદગી બચે છે, એટલે રક્તદાન કરવું જરૂરી છે। તમે કેટલી વાર કરેલું? આ વખતે મેં 65મી વાર રક્તદાન કર્યું છે, અને જ્યાં સુધી મારા સાથે પહેરાઈ અને ગામના યુવાનો પણ સાથે સાથે 25-30 યુવાનો પણ મારી સાથે 100 દિવસના કાર્યક્રમની અંદર જોડાયા છે, અને એ પણ નિયમિત રક્તદાન કરે છે। ધાનેરા તાલુકાના લોકો શરૂઆતમાં રક્ત આપવાથી દૂર ભાગતા હતા। શરીરમાં અશક્તિ આવશે તેવા આંધળા વિચારો સાથે પોતાના પરિવારના સભ્યને પણ રક્ત આપવાનું ના પાડતા હતા। તો આ તરફ હવે ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં ખાસ દિવસની ઉજવણી ઉપર રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે। છિંદીવાડી ગામના યુવાનોએ પણ જરૂરી સમયે જરૂરિયાતમંદને મદદરૂપ બનવા માટે રક્તદાન કરી રહ્યા છે। પ્રજાસત્તાક દિને જે અમે અમારા છિંદીવાડી ગામમાં તો આજ બીજી વખત રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। અમારા ગામના પ્રિન્સિપાલ સાહેબ શ્રી કીર્તિભાઈ ચૌધરીએ ખૂબ જ એમના ભૂખથી બીજી વાર આયોજન કર્યું છે, અને તે 65 વખત રક્તદાન કરી ચૂક્યા છે, અને અમારા ગામના યુવાનો ખૂબ પ્રોત્સાહિત થઈ અને એક એવો સંગઠન કરી રહ્યા છે કે આપણે એક કોઈ બીનું જીવનદાન બચાવી શકીએ એ માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે। અને અમારા ગામના યુવાનો રક્તદાન માટે ગયા વખતે બી 45 બોટલનું રક્તદાન કર્યું હતું, અને આ વખતે 40 જેવું થઈ શકે એવી સંભાવના છે, તે માટે અમારા ગામના યુવાનો પણ ખૂબ આપણે આભાર માનીએ છીએ।